श्री कृष्ण विद्यार्थीओ, आज आप धोरण छ विषय गणित चैप्टर नंबर पांच पायाना आकारों की समझूती। अगाउ आप चैप्टर नंबर चार छे ए पूर्ण करेलू छे। आज चैप्टर नंबर पांच नी थीअरी छे एनी समझूती जोईए। बराबर, तो अहीं आपने कीधेलू छे थीअरी में रेखाखंड ए रेखा नो भाग छे। जेम के अहीं हूँ दोरू छू, तमे जोई सको आ शू दोरी छे मैं, तो के रेखाखंड। बराबर, ई कीधु रेखा नो ज भाग छे, तो रेखा दोरवा माटे शू करवू पड़े, तो के बन्ने बाजू छे ए एरो आवशे। तो तमे जोई सको के जे रेखाखंड छे ए रेखा नो ज भाग छे, तो के हा रेखा नी अंदर रेखाखंड आवी जशे। हवे कीधु छे रेखाखंड ना बे अंत्य बिंदुओ वच्चे नुं अंतर ए रेखाखंड नी लंबाई छे। એટલે જેમ કે તમે જોઈ શકો કે અહીંયા જે ટપકું અને આ બે ટપકા, બેને શું કહેવાય? અંત્ય બિંદુ। તો એ જે અંત્ય બિંદુ, આ જે ટપકા કરેલા છે બિંદુ, એની વચ્ચેનું અંતર છે, એ શું થાય? તો કે રેખાખંડની લંબાઈ। પછી છે રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય, મીન્સ સ્કેલથી આપણે ખબર છે માપી શકીએ છીએ। રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, દ્વિભાજક આપણા જે કંપાસ છે, બરાબર, એના તો કે સાધનોમાં આવે છે। બરાબર, હવે છે માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે। જેમ કે તમે અહીંયા હું લીટી જોઈને કહું કે 3 સેમી છે, 4 સેમી છે, પણ જરૂરી નથી, એનું જે માપ છે એ અલગ અલગ હોઈ શકે છે। પછી કીધું છે રેખાખંડના માપનમાં માપપટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે છે। જો ફૂટપટ્ટી વધારે પડતી જડાઈ વાળી હોય તો આપણે માપ છે કેવું આપશે? ખોટું। વળી આપણે આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરે એ જરૂરી છે। બરાબર, કોઈ એવું છે કે ભાઈ આપણે છે લંબ દિશામાં આંખ રાખી અને માપન કરીએ, તો એ પણ તો કે ખોટું પડે છે। હવે છે કે રેખાખંડ એ બી ઉપર સી બિંદુ હોય, માની લો કે આ એ અને આ બી, એના ઉપર કયું બિંદુ હોય? તો કે સી। તો કઈ રીતે થાય? તમે જોઈ શકો એ સી પ્લસ તો કે સી બી, તો એ થી બી સુધી જવા માટે, એટલે કે એ બી નું ટોટલ માપ શું થાય? તો કે એ સી પ્લસ સી બી બરાબર એ બી, એટલે અહીંથી અહીં સુધી હાલવા જવા માટે આપણે બે સ્ટેપ છે એ પૂર્ણ કરવા પડે, એટલે બરાબર એ બી થાય। કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય, એટલે માની લો કે શું કીધું છે કે અહીંયા કોઈ પણ આ ત્રિકોણ છે, બરાબર, અથવા આ રીતે આપણે ત્રિકોણ દોરીએ, તો જે આ ત્રિકોણ દોરેલો છે એની તો કે આ બે બાજુઓ છે, એની આ ત્રીજી બાજુ, જેમ કે આ એક, આ બે ને આ ત્રણ, તો આ બે બાજુના માપનો સરવાળો, આ જે ત્રીજી બાજુનું માપ છે એના કરતા હંમેશા મોટો હોય। જેમ કે માની લો કે 6, 8 અને 10 આવું મેં નામ આપેલું છે, તો હવે આ બે બાજુનો સરવાળો કરું, 1 અને 2, 6 ને 8 કેટલા થાય? 14, તો આ 10 કરતા એનો સરવાળો બેનો મોટો થયો? તો કે હા। પછી કીધું કોઈ પણ ત્રિકોણમાં બે બાજુના માપનો તફાવત, તફાવત એટલે બાદબાકી, ત્રીજી બાજુના માપ કરતા ઓછો હોય, તફાવત એટલે જેમાં બેનો સરવાળો કર્યો હતો એ રીતે બેની શું કરવાની? બાદબાકી। તો 8 છે એમાંથી 6 જાય તો કેટલા આવે? 2, તો આપણે જોઈએ ત્રીજી બાજુ શું છે? 10, તો એ 2 છે 10 કરતા હંમેશા કેવા છે? બરાબર, તો કે ઓછા, એટલે હંમેશા બે તફાવત હશે એ ઓછો હોય, સરવાળો હોય છે એ વધુ હોય છે। હવે આપણે એના પછીની થિયરી સમજીએ, તો એમાં કીધેલું છે કે 4 મુખ્ય દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ। ઉત્તર એટલે એન, દક્ષિણ એટલે એસ, પૂર્વ એટલે ઈ અને પશ્ચિમ એટલે ડબલ્યુ। પાંચ પાસેની બે દિશાઓનો કાટખૂણો બને, જેમ કે આપણે લઈએ કે ઉત્તર અને પશ્ચિમ, તો આ કયો બને? તો કે કાટખૂણો। બરાબર, આડીને ઊભી લાઈન મીન્સ એલ બનતો હોય તો શું થાય? કાટખૂણો। બરાબર, પછી ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ અને દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, પશ્ચિમ અને ઉત્તર દિશા, જેમ મેં હમણાં કરેલું છે મુજબ કાટખૂણો બને, એટલે આ જેમ તમામ ફરતા જાઓ એમ તો કે બધીનો કાટખૂણો બનતો જશે, જે હંમેશા કેટલા અંશનો હોય? તો કે 90 અંશનો। હવે આપણે કીધેલું છે અહીંયા કે ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળ કોણ, એટલે માની લો કે આ ઘડિયાળ છે, બરાબર, આ તમે સમજી લો, તો કે ઘડિયાળ છે એનો કાંટો અહીંયા છે,
तो अहींथी आटलो ने अहींथी पाछो आटलो तो जे अर्धो अर्धो राउंड फरतो जशे तो ई शू कहेवाय सरळ कोण अने सरळ कोण हमेशा केटलो होय एनु माप तो के अंश माप 180 अंश। पछी एना पछीनु आपणे जोईए तो के घड़ियालना काटानुं एक चक्र ए एक परिभ्रमण छे। एटले मानी लो के अहींया छे आपणे घड़ियाल छे अहींया 12 वागे અને અહીંયા તો કે સોરી અહીંયા 12 ઉપર હોય ને અહીંયા 6 ઉપર તો અહીંયા છે જે બરાબર મિનિટ કાંટો અહીંયા હોય ફરી પાછો ફરી અને અહીંયા આવે છે અથવા તો આપણે લઈએ કલાક કાંટો હોય અહીંયાથી ફરી પાછો અહીંયા ફરીને આવે છે 12 ઉપર તો એ થશે તો કે એક પરિભ્રમણ બરાબર। ઘડિયાળના કાંટાનું એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કાટખૂણો એટલે કે માની લો કે અહીંયા કેટલી બાજુ હોય 1 2 3 અને 4 હવે એક ચતુર્થાંશ પરિભ્રમણ એટલે કાટખૂણો એટલે અહીંયા ટોટલ કેટલા થાય 1 2 3 4 તો આ આટલો 1/90 બરાબર ખૂણો છે શું થાય 1/4 કેટલામો ભાગ તો કે 4 નીચે ઉતરીએ તો 2/4 એને 1/2 પણ કહેવાય એટલે 2/4 હોય તો શું હોય તો કે સરળ કોણ। પછી આગળ જઈએ તો 3/4 અને પછી આપણે આગળ જઈએ તો કેવું થાય 4/4 તો 4/4 હોય તો એને શું કહેવાય તો કે આખે આખું એક પરિભ્રમણ બરાબર। હવે તો કે 3/4 હશે એને શું કહેવાય એટલે પ્રતિબિંબિત કોણ 180 કરતા કેવું હશે મોટું અને આખે આખું 4/4 એટલે શું થશે તો કે એક ચક્કર બરાબર પરિભ્રમણ આખે આખું એક। એક પરિભ્રમણથી રચાતો ખૂણો સંપર્ક કોણ છે એટલે કે અહીંયા 12 ઉપર હોય ને ફરી પાછો એ કાંટો અહીંયા આવી ગયો આખે આખું રાઉન્ડ ફરી ગયો તો એ જે ખૂણો બને એને સંપર્ક કોણ કહેવામાં આવે છે। હવે એના પછી જોઈએ ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર એક પરિભ્રમણ છે જે હમણાં સમજાવેલું એ મુજબ એક ચતુર્થાંશ આટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુ કોણ મીન્સ કે 90 અંશથી કેવું થાય ઓછું એક ચતુર્થાંશ આટા જેટલું પરિભ્રમણ એટલે શું થશે તો કે કાટકોણ બરાબર એટલે કે 90 અંશ એક ચતુર્થાંશ આટાથી વધારે એટલે અને 1/2 આટાથી ઓછું એટલે થશે ગુરુકોણ એટલે કે 90 અંશથી વધુ પરંતુ 180 થી ઓછું 1/2 આટાનું પરિભ્રમણ એટલે થશે સરળ કોણ 1/2 એટલે કે અડધું એટલે 180 થાય એને તો કે સરળ કોણ કહેવાય છે 1/2 આટાથી વધારે તો 180 થી કેવું થશે વધારે જેને શું કહેવાય છે તો કે પ્રતિબિંબ કોણ બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે। કોઈ પણ ખૂણાનું માપ કોણ માપકથી માપી શકાય જે આપણે ખ્યાલ જ છે બરાબર કે આપણે ખૂણો દોરવો હોય તો આપણે તો કે પરિકરથી દોરી શકીએ છીએ અને પછી એને કોણ માપકથી માપી શકીએ અને કોણ માપકથી દોરી પણ શકાય છે। કોણ માપક વડે 0 થી 180 સુધીના કોણ માપક સુધીના ખૂણાનું માપ જાણીએ છીએ આપણે હા તમને કોણ માપક ખબર જ છે બરાબર એમાં જો તો 0 થી ક્યાં સુધીના હોય તો કે 180 સુધી નંબર આવેલા હોય છે। હવે લઘુ કોણનું માપ 90 થી ઓછું કાટખૂણાનું માપ પૂરેપૂરું 90 અંશ ગુરુકોણનું માપ 90 અંશથી વધારે પણ 180 થી ઓછું સરળ કોણનું માપ 180 તથા પ્રતિબિંબ કોણનું માપ 180 થી વધારે હોય છે બરાબર। આજે થિયરી છે હું તમને તો કે આ જે કઈ રીતે છે ઘડિયાળનું આવે છે એ બધું જ વ્યવસ્થિત આપણે જે થિયરી છે મોકલીશ ત્યારે દોરીને મોકલાવીશ જેથી તમે સમજી શકો સરળતાથી। ઘડિયાળમાં ક્રમિક 2 અંકો વચ્ચે ઘડિયાળના કાંટાઓ વડે બનતા ખૂણાનું માપ તો ટોટલ કેટલું હોય અંશ માપ 360 એના છેદમાં ઘડિયાળના કેટલા કાંટા હોય 12 તો કે 1 થી 2 ઉપર 2 થી 3 ઉપર એ જે કાંટો ફરે છે એ વચ્ચેનો ખૂણો હોય એ હંમેશા તો કે 30 અંશનો હોય છે। હવે એના પછી આપણે જોઈએ તો કે 2 રેખાઓ એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય બરાબર 2 રેખાને એવી રીતે છેદવાની કે જેના દ્વારા બનતો ખૂણો 90 અંશનો હોય તો આ પરસ્પર લંબ રેખાઓ છે જે હું અહીંયા તમને દોરી અને બતાવું છું આ કઈ થાય તો કે પરસ્પર લંબ રેખા બરાબર તેને સંકેતમાં ઉલટા ટી એટલે કે લંબ થી દર્શાવાય છે આ જે છે ને લંબ બોલાય બરાબર ઉલટો ટી। પછી છે એબી અને સીડી પરસ્પર લંબ રેખાઓ છે એટલે એ અને આ બી સી અને આ ડી બરાબર આ પરસ્પર એકબીજાને છેદે પણ છે અને લંબ પણ છે તો એબી લંબ શું થાય સીડી એમ દર્શાવાય। પોસ્ટ કાર્ડની પાસ પાસેની 2 ધારો પરસ્પર લંબ હોય છે જે આપણે ખ્યાલ છે
कंपास पेटी में बे काट खूणिया होय छे, ए छे तमने ख्याल ज छे। एक काट खूणिया ना खूणाओनो माप 30 60 અને 90 હોય તથા બીજા કાટખૂણિયાનું માપ શું હોય 45 45 અને 90। તમે સરવાળો કરો તો 180 થશે, બરાબર। તો આ રીતે છે કંપાસના જે સાધનો છે એ પણ તમારે તો કે સાથે રાખવાના છે અને વ્યવસ્થિત જોવાના છે જેથી આપણે ખ્યાલ પડે કે ક્યાં કોનો ઉપયોગ થાય છે। હવે આપણે આ જે છે આટલી થિયરી રાખીએ, હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં બાકીની થિયરી છે એનો અભ્યાસ કરીશું।